આજકાલના પોલ્યુટેડ વાતાવરણ વચ્ચે ખાવા પીવાનું આરોગ્યપ્રદ ન હોય તો શરીરનું તો આવી બન્યું જ સમજજો ખાસ કરીને જ્યારે આપણે બહારની રેસ્ટોરાંમાં જમતા હોઈએ છીએ ત્યારે તેની ચોખ્ખાઈ અંગે બિલકુલ રહીએ છીએ અજાણ અને જે રેસ્ટોરાંમાં જમીએ ત્યાંનું ફૂડ ખાવાલાયક ના હોય તો તો આપણે ઝઘડો કરવા સિવાય બીજું શું કરી શકીએ ચોક્કસ કરી શકીએ જો તમે રાજકોટમાં રહેતા હોવ તો હવે તમારી પાસે એક એવું હથિયાર આવી રહ્યું છે જેના કારણે તમે બિનઆરોગ્યપ્રદ ખાવાનું પીરસતી રેસ્ટોરાં પર લાવી શકો છો તવાઈ રાજકોટ કોર્પોરેશને લોકોને આરોગ્યપ્રદ ફૂડ મળી રહે તે માટે ચાલુ કરી છે એસએમએસની ફરિયાદ પેટી રાજકોટના રેસ્ટોરાં પર પાલિકાની રહેશે નજર રેસ્ટોરાંમાં ખરાબ ફૂડ અપાતું હોય તો કરો એસએમએસ પહેલા જોડો નવ છ બે ચાર શૂન્ય નવ છ બે ચાર એક પછી ટાઈપ કરો ફૂડ સ્પેસ રેસ્ટોરન્ટ નેમ કમ્પ્લેઇન ડિટેલ અને મોકલી આપો ફરિયાદ રાજકોટમાં છેલ્લા થોડા સમયથી રેસ્ટોરામાં ખરાબ ફૂડ પીરસાતું હોવાની વ્યાપક ફરિયાદો મળતા પાલિકા દ્વારા આવા એસએમએસ દ્વારા ફરિયાદ શરૂ કરવામાં આવી છે આપ જાણો છો કે રાજકોટના લોકો ખાવા પીવાનું ખૂબ શોખીન છે અને ફૂડનું અત્યારે વિન્ટર્સમાં ખૂબ રેસ્ટોરન્ટ વગેરે પર લોકો જતા હોય છે અને અમારે ત્યાં એક ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન કોલ સેન્ટર ચાલતો હોય છે અમે એ કોલ સેન્ટરનો ઉપયોગ કરીને એસએમએસ દ્વારા લોકો જ્યારે પણ કોઈ રેસ્ટોરન્ટમાં જાય ત્યારે ફૂડ સ્પેસ રેસ્ટોરન્ટનું નામ અને પછી કમ્પ્લેન્ટ કરીને એક નંબર ઉપર એસએમએસ કરી દે તો એ નંબર અમારા આ જે કમ્પ્લેન્ટ છે એ અમારે ત્યાં લોગ થઈ જશે અમે એનો વિદિન ટ્વેન્ટી ફોર આવર્સ ફોલોઅપ લઈશું અને એટલો જ નહીં પણ આ પર્ટિક્યુલર રેસ્ટોરન્ટનો રેન્ડમલી પણ ચેકિંગ કરવામાં આવશે સાથે કોઈ એક જ રેસ્ટોરન્ટને વારંવાર એવી કમ્પ્લેટ આવતી હોય તો એને ખાસ ચેકઅપ એના ફૂડની ક્વોલિટીનો પણ અમે કરીશું કેમ કે આપ જે જાણો છો કે ફૂડની અંદર એડલ્ટ્રેશન અને એની અંદર ભેળસેળ અને અંદર જે ક્વોલિટી જળવાઈ જોઈએ એ ના જાળવવાથી લોકોના આરોગ્ય ઉપર ખૂબ અસર થતી હોય છે અને એના માટે રાજકોટ મહાનગરપાલિકા આ એક આ સરળ સિસ્ટમ લોકો માટે ચાલુ કરી છે કે જેથી કરીને લોકો સજાગ થાય રેસ્ટોરન્ટના માલિકો અને રેસ્ટોરન્ટના જે લોકો છે એ પણ સજાગ થાય અને સારો ફૂડ રાજકોટને લોકોને મળે રાજકોટવાસીઓની જાણ માટે ફરી એકવાર જણાવીએ તો શહેરના નાગરિકો નવ છ બે ચાર શૂન્ય નવ છ બે ચાર એક પર ફૂડ સ્પેસ રેસ્ટોરન્ટ નેમ કમ્પ્લેઇન ડિટેલ આપશે તો તેમની ફરિયાદ સાંભળી જે તે રેસ્ટોરાં પર કાર્યવાહી શરૂ કરાશે રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી રેસ્ટોરાં અને બીજા ફૂડ આઉટલેટ્સના બિનઆરોગ્યપ્રદ ખોરાકની ફરિયાદ મળતી હતી પાલિકા પાસે આવી ફરિયાદ ઝડપથી આવે અને તેનો ઝડપથી નિકાલ થાય તેવી કોઈ વ્યવસ્થિત સિસ્ટમ નહોતી જો કે હવે એસએમએસ પર ફરિયાદ કરી રાજકોટવાસીઓ કમસે કમ રેસ્ટોરાંમાં પીરસાતા ફૂડનું સ્તર તો ઉપર લાવી શકશે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઓનલાઈન રાજકોટ